વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરણા પર બેસવા જાય એ પહેલા જ કોંગ્રેસ કાર્યાલય ખાતે ચાપતો પોલીસ બંદોબસ્ત. વલસાડ જિલ્લો આરોગ્ય તંત્ર દ્વારા કોવિડ 19ની મહામારીમાં કેસના ટેસ્ટ ખૂબ જ ઓછા એટલે કે ખૂબ જ ધીમી ગતિએ થતા હોવાથી જાહેર જનતાના આરોગ્ય માટે હાનિકારક છે. તેના વિરોધમાં વલસાડ જિલ્લા કોંગ્રેસના માજી સંસદ સભ્ય કિશનભાઈ પટેલની આગેવાની હેઠળ 10:30 વાગે વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ ધરણા પહેલાં જ વલસાડના કોંગ્રેસ કાર્યાલય પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. માજી સંસદ કિશન પટેલ દ્વારા અપાયેલ ધરણાનો કાર્યક્રમને લઈને પોલીસે સતર્ક જોવા મળી હતી અને ધરણા ન કરવા પોલીસની કોંગ્રેસને અપીલ કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખ સહિત માજી સંસદ કિશન પટેલ દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને મૌખિક રજૂઆત કરી હતી. કેવી મિસ્ત્રી જેડેસટીવી વલસાડ. બેન, આજે તમે હોસ્પિટલ જઈને આવ્યા છો, તો હોસ્પિટલના દર્દીઓની કેવી પરિસ્થિતિ છે અને કોંગ્રેસ દ્વારા કઈ રીતનો વિરોધ કરવામાં આવશે? આપે ખૂબ જ સરસ પ્રશ્ન કર્યો. મારા મત વિસ્તારમાં સીએસસી સેન્ટર અડગામ આવે છે. હું ત્યાં જઈને આવી, પરિસ્થિતિ એટલી દયનીય છે કે ત્યાં પરિસ્થિતિ તમે જોવો ને તો બેડ પર એટલા ખરાબ ગાદલા, એ વસ્તુ. બીજી, એની ટેસ્ટિંગ નથી થતી. બીજી એક વસ્તુ, ડૉક્ટર્સ કહે છે કે તમે 3 ટાઈમ નાવ, પણ આ સિઝનમાં, વરસાદની સિઝન હોય એમાં તો આપણે આમ સામાન્ય માણસ પણ જો એનાથી એ થતો હોય, ઠંડીના લીધે ઠૂઠવાઈ જતો હોય, વરસાદમાં નીનાતો હોય ઠંડુ પાણી, એ પેશન્ટ છે. પેશન્ટ કેવી રીતે ઠંડુ પાણી 3 ટાઈમ? તમે એમના માટે ગરમ પાણીની વ્યવસ્થા કરો. મેં લેખિતમાં આપ્યું છે એ લોકોને. બીજી એક વસ્તુ, એ લોકોને નથી સરખું ખાવાનું મળતું, નથી એ લોકોને ગરમ પાણીની વ્યવસ્થા થતી. ખાલી આ તો પેશન્ટ છે અને એને દાખલ કરવા પડે એટલે ખાલી શો કરવા પૂરતો, એમ કેમ તો ખોટું નથી, શો કરવા પૂરતું જેવું ત્યાં એક વ્યવસ્થા ગોઠવેલી છે, એના સિવાય બીજું છે કશું નહીં. એટલે ખરેખર આમાં સરકારે ટેસ્ટિંગ વધારવું જોઈએ. અને બીજી એક વસ્તુ કે એવું કંઈ કોરોના જ છે, એક હાલમાં આપણામાં ભયંકર બીમારી, આપણા માટે એના વૈશ્વિક બીમારી છે કોરોના, પણ એની સામે બીજા પેશન્ટો બી છે જેને ઝાડા ઉલટી છે કે પછી નોર્મલ ફીવર છે, શરદી છે, સુગરનો પેશન્ટ છે. પેશન્ટ એને પણ ડૉક્ટરો જોતા નથી અને એ સરકારી દવાખાનામાં નોર્મલ માણસ હોય, પૈસાવાળો માણસ હોય તે પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય, પણ જે નોર્મલ માણસ હતો એ તો સરકારી હોસ્પિટલમાં જ જવાનો છે. તે આજે સરકારી હોસ્પિટલમાં એનું ટેસ્ટિંગ જ કશું કંઈ એને ચેકઅપ જ નથી કરતા. અને જે પણ કોઈ જાય જરા તરા ત્યાં હોય એટલે એને કોરોનાવાળા પેશન્ટ સાથે જ મૂકી દે. નોર્મલ ફીવર હોય અને એને નોર્મલ ફીવરવાળાને કોરોનાનો પેશન્ટ હોય તેની જોડે જ મૂકી દે, એટલે પહેલાંને તો ગભરાઈને જ મરી જવાનો. એની કંઈ નથી, હજુ તમારો એમાં પોઝિટિવ આવ્યું નથી, તો એને તમે પહેલાં સાઈડ મૂકો, સાઈડ પર મૂકો, એવી રીતે કોઈ કેટેગરી નક્કી કરો, એવી રીતે તમે આ કરો. પણ આમાં તો ખરેખર પ્રજાનું આમાં કોરોના કરતાં તો મૃત્યુ છે જ, પણ બીજી રીતે બી વધારે પડતું મૃત્યુ થશે એવું મને લાગે છે. આ હું સાચી વાત કરું તો સરકાર હમસે ડરતી હૈ, પોલીસ કો આગે કરતી હૈ. સરકાર જ્યારે પણ અમે ધરણાનો કે કોઈ પ્રોગ્રામ અને પ્રજાની વાતનો અવાજ ઉઠાવવા માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે એ સરકાર પોલીસને આગળ કરી દે છે. પણ અમે તો પ્રજાના, તમે જો કંઈ સારું કરતા હોય તો અમે શું કરવા વિરોધ કરવાના છે? પરંતુ આ તો સદંતર નિષ્ફળ ગયેલી સરકાર છે. જો આ અમારા આદરણીય માજી સાંસદ કિશનભાઈએ કીધું કે આના ટેસ્ટિંગ 100-125 સાઈઝ થાય છે, એની જગ્યાએ 500 કે 1000 થવા જોઈએ, અને જો આ પ્રક્રિયા નહીં થઈ તો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ જલદ કાર્ય